જય માતાજી. મિત્રો, કેમ છો બધા? મજામાં? તો બધા મજામાં જ હશો. અને અત્યારે સાંજના 4 વાગ્યા છે, એટલે કે આજે સવારનો વિડીયો સ્ટાર્ટ નહોતો કર્યો આપણે. અને ઓલરેડી આમ તો બે એક દિવસથી તો વિડીયો આપણે યુટ્યુબમાં મૂક્યો જ નથી, કેમ કે કામકાજ બહુ જ હતું, એટલે કંઈ વિડીયો બનાવવાનો મેળ પડ્યો નહીં. અને કામકાજ હવે ઓછું થઈ ગયું, તો મેં કીધું ચાલો ફરીવાર શરૂઆત કરી દઈએ આપણે વિડીયોની. બરાબર. તો અત્યારે વિડીયો ચાલુ કર્યો અને અત્યારે તો બધા નીંદવાનું કામકાજ ચાલે છે. અને હવે 4 વાગ્યા છે, તો રજકોને એવું વાટવાનું હોય તો વાટી નાખું અને પછી જવાનું છે ગામમાં નિશાળે છોકરાઓને લેવા. તો છોકરાઓને લેવા જવાનું છે 5 વાગે, ત્યાં સુધી રજકાનું કામકાજ પતી જાય તો એ પતાવી દઉં. અને આજે હવે સાંજનો વ્લોગ બનાવશું આપણે. બરાબર. બીજો તો વ્લોગમાં બન્યા રહેજો અને વિડીયો જોતા રહેજો. બરાબર. ફાઇનલ મિત્રો, અત્યારે આપણે રજકો વાઢવાનું કામકાજ ચાલુ કરી દીધું છે. તો આ બાજુ જુઓ, આટલા ક્યારા આપણે વાઢી લીધા છે અને હવે આ ક્યારામાં ચાલુ કર્યું છે અને આ બાજુ 3-4 ક્યારા જેવું બાકી. તો અત્યારમાં જુઓ આટલો વાઢ્યો છે અને આ બાજુ કિશનભાઈ અમારે વાઢે અને આ બાજુ હું વાઢું, આપણું દાંતીડવા પડ્યું. હવે આટલો ક્યારો રહ્યો છે તો આખો ક્યારો પૂરો કરી દેવાનો હોય, એટલે રોજ એક ક્યારો વાઢવાનો, એટલે એક ગાંહડી જેવો થઈ જાય. રજકો ઝીણો છે, પહેલો વાટશે એટલે આખો વાટવો પડે. ચેરો નકે તો અડધા ક્યારામાં જ થઈ જાય ભારી. અને અત્યારે તો જો વાટવામાં પણ વાર લાગે, કેમ કે સાવ ઝીણો હોય અને થોડોક આડો પડી ગયો, એટલે તો હરવારે વાટવાનું ચાલુ કરી દીધું છે આ રીતનું. અને પાછળ જો પાંગરતું આવે છે તો બીજા વાટમાં મજા આવશે વાટવાની. અત્યારે તો બહુ એટલું બધું ફાવતું નથી, 2 કલાક જેવું થાય એક ક્યારો વાટતા. તો આજે વહેલા હાર ચાલુ કરી દીધું વાટવાનું. હાલો હવે આપણે આ રીતની ઢગલિયું કરતા આવીએ અને પછી ભારી બાંધી દઈશું. તો આડવાનું કરી દઈએ ચાલુ. રજકો તો થોડોક મોટો થઈ ગયો પણ આડો પડી ગયો એટલે નમી ગયો થોડો. હાલો હવે ફટાફટ રજકો પહેલો વાટ લઈએ અને પછી આપણે આગળ જોઈએ. તો અત્યારે સાંજના 6 વાગી ગયા અને જો આપણે વાડી આવતા રહ્યા ખેતરમાંથી. અને આ બાજુ તો શાકભાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે, શાક બનાવવાનું એટલે કે સમારવાનું. અને આજે શાક તો બધું મિક્સ મસાલો લાગે. શાક કાઠિયાવાડી બરાબર. તો આની અંદર વાલોર ને કુબી ને બટાકા ને ટમેટા નાખવાના, જો 2 આઈટમ બાકી બધી ની. તો અત્યારે જો સુતારવાનું કામકાજ ચાલુ હોય બધું શાકભાજી. અને આ બાજુ અમારે કૃષ્ણબેન જુઓ લેસન કરે છે અને આ બાજુ લક્ષ્મણભાઈ લખે ખાટલામાં બેઠા. તો મિત્રો, અત્યારે સાંજના 6:30 વાગી ગયા અને ઠંડીનું બહુ જ વાતાવરણ છે અત્યારે, ખૂબ જ ઠંડી પડે. તમે કીજો કાનમાં ને કોટ પહેરી લીધો આપણે કમ્પ્લીટ અને બધા પોતપોતાના ધાબળા ઓઢીને બેઠા છે અત્યારે. અને આપણે અત્યારે અહીં બારે
રસોઈ બનાવવાનું ચાલુ હોય, બારે બેઠા અહીંયા તાપે અને બીજા બધા અંદર બેઠા હે, કોઈ લેસન કરે ને એવું બધું કામકાજ કરે હે. તો હાલો હવે આગળ, શાક તો બની ગયું, હવે રોટલા બનાવવાના, તો રોટલા બની જાય એટલે પછી કરીએ વારું પાણી. અને આજે તો વ્લોગ બપોર પછી ચાલુ કર્યો એટલે બહારનું તો કંઈ આવશે નહીં, બધું ઘરનું જ આવશે અત્યારે, કેમ કે ખેતરમાં તો અત્યારે નહીં જવાનું ચાલે છે, બીજું કંઈ કામ તો છે નહીં, એટલે વરિયાળીનું જ કામ રોજ હોય બરાબર. તો અત્યારે જુઓ કમ્પ્લીટ આપણે અહીં શાક બનાવવા મૂકી દીધું બહાર ચૂલામાં છે, અને બીજા રસોડામાં રોટલા ઘડવાનું ચાલુ હશે. તો અહીંયા જઈને જોઈએ કોણ રોટલા ઘડે ને શેના રોટલા બનાવવાના, બાજરાના કે ઘઉંના એ જોઈ લઈએ આપણે બરાબર. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. કૃષ્ણાબેને પણ જર્સી પહેરી લીધી અને બટન વાંકવાનું ચાલુ કમ્પ્લીટ. અને આ જર્સી નિશાળમાંથી મળી, બધા નિશાળીયાને શાળા તરફથી ચમ એક ચોટલો આમ ને એક આમ બરાબર. અને આ બાજુ ફાઇનલી આપણે જો રોટલા નો લોટ બાંધવાનું ચાલુ છે અને ઘઉંના રોટલા બનાવવાના છે. લોટ બાંધવાનું ચાલુ થઈ ગયું. રંજનબેન ચૂલો ચેતાવે છે, લોટ બાંધી દે અને રોટલી રંજનબેન બનાવશે એવું હે ને, એટલે ઝડપ થાય કેમ કે અત્યારે ઠંડી બહુ હે ને એટલે ગાયગા. અને આ બાજુ જુઓ કૃષ્ણાબેન રમવાનું શરૂઆત કરી દીધી, લંગડી એકલી ને એકલી રમશે, હવે પાટો બનાવે. હારું કડીક વાર પણ ટાઢ હે ને, આ બાજુ પણ એવું બીજા ચૂલા માટે કલાડી મૂકી દીધી, અને આ બાજુ રોટલા બનાવવા અને આ બાજુ બીજા ચૂલે શાક બને એટલે ફટાફટ બની જાય બરાબર. રંજનબેન કરે તૈયારી રોટલી બનાવવાની. મસ્ત મજાની જો રોટલી બને કહેગા. લોટ ચમ રંજી ઘણો બાંધ દીધો હે, શું ભૂલી ગયા લાગે. તાપે બે રૂક શું